मित्रों धोरण 12 विषय संस्कृत में स्मृति रस सुधा स्मृतिओनु रस सुधा विषय आपणे आगला वीडियो में प्रस्तावना तेमज एमना जे श्लोको छे 1-5 सुधीना ते आपणे जोया त्यार पछीना जे बाकी छे तेना विषे आज आपणे चर्चा करिए। तो दुराचारो ही पुरुषो लोके भवंती निंदत दुख भागे च सततम व्यादितो अल्पयायुरिव च। आ मनुस्मृतिमाथी आ श्लोक लीधेलो छे। दुराचारो ही पुरुषो लोके भवंती निंदत दुख भागे च सततम व्यादितो अल्पायुरिव च। तो एनु अन्वय आपणे जोईए कि दुराचार पुरुष ही लोके निंदतः च दुख भागी सततम व्याधि अल्पायु एव च। दुराचार एटले के दुष्ट आचार खराब वर्तन जे करे छे ते लोके ले लोकोमां संसारमां निंदती ए निंदाने पात्र जे निंदन बने छे ते दुख भागी दुखने पामना जे दुखी होय ते सततम सतत ए निरंतर व्याधित अल्पायु रेव अल्पायु एटले जे अल्पजीवी होय केवा जे अल्पजीवी होय के जे टूंका आयुष्य वाळो होय के जे ओछी उमरनो होय ए। तो एनो अनुवाद जो है कि दुराचारी पुरुष ज संसार में निंदा पात्र बने छे अने वड़ी ते निरंतर दुख पामनार छे अने रोगी रहे छे अने टूंका आयुष्य वाळो ज थाय छे। के अहींया दुराचारी पुरुष संसार में केवो होय छे निंदा पात्र बने छे अने ते निरंतर दुखी होय छे। के दुराचारी दुष्ट माणस होय ते हमेशा केवा होय छे के दुखी होय छे के निंदाने पात्र होय छे के संसारमां તેઓ નિંદાપાત્ર બનતા હોય છે અને એ રોગી હોય છે દુઃખ રોગી હોય છે ગમે તે કામની અંદર તેઓ રોગી બનતા રહે છે દુરાચારી માણસો અને તે કેવા હોય છે કે ટૂંકા આયુષ્યવાળા હોય છે કે દુષ્ટ માણસ દુર્જની સોબતથી સજાતા નાશ પામતા હોય છે તેમ અહીંયા દુરાચારી માણસે એમનું જીવન કેવું હોય છે ટૂંકું હોય છે। तो अँ आ श्लोक में समझा कि दुराचारी पुरुष संसार में निंदापात्र बने छे तेम वड़ी ते निरंतर दुख पामे छे अने तेओ रोगी होय छे अने तेओ उमर में केवा होय छे टूंका आयुष्यवाळा होय छे। आम आ श्लोक में समझावामां आव्युं छे। तेना पछीनो आपणे बीजो जोईए 7मो श्लोक। तो 7मो श्लोक आपणे जोईए। आचारातम लब्धे वायु आचारद ईप्सिता प्रजा आचारातम धनम क्षयम आचारो हंत लक्षणम। आ मनुस्मृतिमाथी आ श्लोक लेवामां आव्यो छे। आचारातम लब्धे वायु आचारद ईप्सिता प्रजा आचारातम धनम क्षयम आचारो हंत लक्षणम। तो आनो अनवय आपणे जोईए कि आचारातम वायु लभते आचारातम ईप्सिता प्रजा लभते आचारातम ही अक्षयम धनम आचारम अलक्षणम हंति। आचारातम ले आचारथी आचार वडे आचारातम ले आचारथी आचार वडे लभते एटले के मेळवू प्राप्त करे छे आयु आयु एटले के उमर जे आयुष्य होय તે આયુ એટલે કે ઉંમર ઈપ્સિતા ઈપ્સિતા ઈચ્છા ચાહેલી ઈચ્છેલી પ્રજા પ્રજા એટલે સંતાનો અહીંયા પ્રજા એટલે કે લોકો નથી લીધા અહીંયા પ્રજા એટલે સંતાનો લીધેલા છે પુત્ર પોત્રાદી અક્ષયમ એટલે નાશ ન થાય ક્ષય વિનાનું નાશ ન થાય તેવું અવિનાશી અક્ષયમ અવિનાશી જે નાશ ન થાય તેવું હંતિ એટલે કે મારું હને છે મારે છે હંતિ હંતિ એટલે કે મારે છે અલક્ષણમ
એટલે કે આ લક્ષણની શરીર વગરની અનિષ્ટ લક્ષણની, આ લક્ષણમ શરીર વગરની અનિષ્ટ લક્ષણની. તો આનો અનુવાદ જોઈએ આપણે, સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે, સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે, સદાચારથી અખૂટ ધન મળે છે અને સદાચાર અપલક્ષણોનો નાશ કરે છે. એટલે આચારતમ આચારતમ લપતે વાયુ, આચારથી મનુષ્ય આયુષ્ય વડે આયુષ્ય મેળવે છે, આચારથી મનુષ્ય કેવું આયુષ્ય મેળવે છે એમ સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્ત થાય છે. સદાચારથી તેઓ ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ કરે છે તેમ સદાચાર અખૂટ ધન મળે છે અને સદાચાર અપલક્ષણોનો નાશ કરે છે. તેમ આપણે આગળ જોઈએ આઠમો શ્લોક. આઠમો શ્લોક આપણે જોઈએ, સર્વ પરમ વંશ દુઃખમ સર્વમાત્મ વંશ સુખમ એતદ વિદ્યાતમ સમાસેન લક્ષમ સુખ દુઃખયો. આ મનુસ્મૃતિમાંથી શ્લોક લીધેલો છે કે સર્વ પરમ વંશ દુઃખમ સર્વમાત્મા વંશમ સુખમ એતદ અવિદ્યાન સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. અનવી આપણે જોઈએ કે સર્વમ પરમવંશ દુઃખમ સર્વમ આત્મવંશમ સુખમ એત સુખ દુઃખયો લક્ષણમ અસ્થિ સમાસેન વિદ્યાતમ. પરમવંશમ એટલે પારકાને વશ હોય એવું પરાધીન, પરમવંશમ એટલે પારકાને વશ હોય એવું પરાધીન, આત્મવંશમ એટલે આત્માને પોતાને વશ હોય એવું સ્વાધીન, આત્મવંશમ આત્માને પોતાને જે વશ હોય તેવું. એતત એટલે કે આ, વિધાત એટલે કે જાણવું સમજવું જાણવા જેવું, સમાસીન ટૂંકમાં સંક્ષેપમાં આપવું, લક્ષણમ લક્ષણ સ્વરૂપ વ્યાખ્યા જે આપે તે, સુખ દુઃખયો અને સુખ અને દુઃખનું બનેલું હોય તે. તો શું કહે છે, સર્વમ પરમવંશમ દુઃખમ સર્વમ આત્મવંશમ સુખમ એત સુખ દુઃખયો લક્ષણમ સમાસેન વિદ્યતે. એનો અનુવાદ જોઈએ, આપણે પારકાને વશ હોય તે સઘળું દુઃખરૂપ છે અને પોતાને વશ હોય એવું સર્વ સુખરૂપ છે, અને સુખ અને દુઃખના આ લક્ષણ સંક્ષેપમાં જાણવા જેવું જાણવા જોઈએ. તો અહીંયા કહે છે કે મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ એ ગાળાના પડ્યાની માફક ફરતા રહે છે. અને સુખ અને દુઃખ એટલે શું? તો આપણે જોઈએ કે જે કાર્ય પોતાની અધીન એટલે કે સ્વાધીન હોય તે સુખ છે, અને જે કાર્ય અન્યને અધીન હોય તે દુઃખ છે. શું કહે છે, જે કાર્ય પોતાને અધીન હોય, આપણે જે પોતાના અધીન હોય તે એ સુખ છે, અને જો એક કાર્ય બીજાને અધીન હોય તે દુઃખ છે, બીજાના લીધે હોય તે દુઃખ છે. તે હંમેશા સુખી રહેવા ઈચ્છતા મનુષ્ય પોતાના સર્વ કાર્યોમાં સ્વાધીન રહેવું, પરાધીન નહીં. પરાધીન રહેનાર વ્યક્તિને સઘળું દુઃખ રહે છે, જ્યારે સ્વાધીન વ્યક્તિ જ સુખી જ છે. વર્તમાન યુગમાં મનુષ્ય નાની નાની બાબતોમાં પણ પરાધીન બન્યો છે, તેથી દુઃખ આવી પડે છે. માટે દરેક સ્વાધીન બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી સુખ પ્રાપ્ત કરી શકાય. માણસ જ્યારે સ્વતંત્ર અને સ્વાધીન હોય છે ત્યારે તે સંપૂર્ણ સુખી અને ચિંતારહિત હોય છે, પરંતુ તે જ્યારે બીજાને આધારે જીવન જીવનયાન પણ કરતો હોય છે ત્યારે દુઃખી અને ચિંતિત બને છે. પરાશ્રય એટલે ગુલામી અને સ્વાશ્રય એટલે કે આઝાદી. એટલે આપણે સુખ દુઃખના કામોમાં જોઈએ છે કે બીજાને આધીન જીવન જીવી નહીં શકાતું, તેમ આપણે પોતાના કામમાં પોતે જ વ્યસ્ત રહીને કામ કરીએ તો સુખી થઈએ છીએ, તેમ અહીંયા આ શ્લોકમાં સમજાવ્યું છે કે પરાશ્રય એટલે ગુલામી અને સ્વાશ્રય એટલે કે આઝાદી.
આમ આ શ્લોકનો આપણે છેલ્લો અનુવાદ જોઈએ તો કહે છે કે પારકાને વશ ન હોય તે સઘળું કાર્ય દુઃખરૂપ છે. પારકાને જે વશ ન હોય તે સઘળું કાર્ય કેવું હોય છે? સુખરૂપ છે. અને પોતાને વશ હોય એવું સર્વ કાર્ય એ સુખરૂપ છે. જે પોતાને જે વશમાં હોય જે કામ કર્યું હોય તે સુખરૂપ હોય છે. અને સુખ અને દુઃખના લક્ષણો સંક્ષેપમાં જાણવા જોઈએ. અને આ સુખ અને દુઃખ એ આપણા જીવનમાં આવતા રહે છે તેમ આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે. તો મિત્રો, અહીંયા આપણે જોયું કે સ્મૃતિ રસ સુધા માં કે અહીંયા સ્મૃતિશાસ્ત્રના જે વિષયોમાં જે સમાવેશ કરવામાં આવે છે કે આચાર વ્યવહાર અને પ્રાચીત એ અહીંયા સારી રીતે સમજાવવામાં આવેલું છે. તેમ અહીંયા આ પ્રસ્તુત પાઠની અંદર માનવીય જીવનની અંદર કઈ રીતે તેમનું આચાર વ્યવહાર અને એમનો પ્રાચીત કરવામાં આવે છે તે સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. તો મિત્રો, અહીંયા આપણે પહેલાં જોયું કે પહેલાં શ્લોકમાં અહીંયા અધર્મનું આચરણ કરનારા મનુષ્યના જીવનની ચાર અવસ્થાઓ અહીંયા બનાવવામાં આવી હતી પહેલાં. પછી બીજા શ્લોકમાં સમાજમાં સ્ત્રીનું સ્થાન કેવું હોવું જોઈએ અને તેનું સુંદર સરસ રીતે રેખાચિત્ર અહીંયા કરવામાં આવ્યું હતું કે નારીને કઈ રીતે એનું સન્માન કરવું, કઈ રીતે એને આનંદિત રાખવું, તો ઘરમાં ઘર સંસારમાં કેવી રીતે એને સારું ચાલે તેમ અહીંયા સમજાવવામાં આવ્યું હતું. તેમ ત્રીજા શ્લોકમાં આપણે જ્ઞાનોપાર્જન્યની ક્રિયા સૂચવવામાં આવી હતી. તેમ ચોથા શ્લોકમાં બ્રાહ્મણ માટે અધ્યયન એ ખૂબ મહત્વનું છે કે બ્રાહ્મણનું અધ્યયન એ ખૂબ સારું અને નામધારિક ન હોય અને એ વિદ્યા જાણનારો હોય તો તે બ્રાહ્મણને કહેવામાં આવે છે. તેમ પાંચમામાં વિદ્યાની સાથે તપનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે વિદ્યાની સાથે તપનું મહત્વ બહુ સારી રીતે અહીંયા સમજવામાં આવ્યું. તેમજ છઠ્ઠા અને સાતમા શ્લોકમાં અહીંયા અનુક્રમે દુરાચાર અને સદાચાર માનવીનું ઉદાહરણ તરીકે સમજાવવામાં આવ્યું કે દુરાચારી માણસને કેવા રોગી થાય છે અને સંસારમાં નિંદાપાત્ર બને છે. તેમ તેઓ દુરાચારી માણસો કેવા હોય છે કે ટૂંકા આયુષ્યવાળા જ થાય છે તેમ અહીંયા સમજાવ્યું. તેમજ સાતમા શ્લોકમાં અહીંયા સદાચાર પરિણામે રજૂ કરે છે કે સદાચાર મનુષ્ય આયુષ્ય મેળવે છે એમ. સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે અને સદાચારથી અકૂટ ધન મળે છે એમ અહીંયા સદાચાર અલ્પલક્ષનો નાશ કરી શકાય તેમ અહીંયા સમજાવ્યું છે. તેમ અંતિમ શ્લોકમાં મનુષ્યના જે પારકાને વશ હોય તે સઘળું દુઃખરૂપ છે કે પારકાને આધીન જે કાર્ય કરવામાં આવે, પારકાના ભરોસે જે બેસી રહીને જે કામ કરવામાં આવે છે તે દુઃખરૂપ છે. અને જો પોતાના વશ, જો પોતાને કાર્ય જે થતું હોય પોતાના વશમાં હોય એવું સર્વ કાર્ય એ સુખ છે. અને સુખ અને દુઃખના લક્ષણો સંસારમાં જોવા મળે છે કે સંસારમાં સુખ ને દુઃખ તો આવે છે. તેમ આ જીવનમાં મનુષ્યને કેવી રીતે જીવન જીવવામાં આવે તે સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. અહીંયા સ્મૃતિ રસ સુધાની અંદર અહીંયા એનું સ્મરણ કઈ રીતે કરવું, માનવીને કઈ રીતે એનું પાલન કરવું, તેમજ તેમના અલગ અલગ રીતે આ સ્મૃતિ રસ સુધાની અંદર સરસ રીતે આ શ્લોકોનું અનુવાદ તેમજ એનો આધારે સમજાવવામાં આવ્યો છે. તો મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય એ તમારે ઘરે હોમવર્ક કરવાનું રહેશે. તો અહીંયા આપણે પૂર્ણ કરીએ. અસ્તુ.